સુરતના વોર્ડ નંબર 17માં આવ્યો રાજકીય ગરમાવો. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ હેમલબેન વીડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં આવ્યા. વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં પક્ષ પલટો યથાવત થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક નવું સીમાચિહ્ન સાથે ઉભરી આવી છે. એવામાં આમ આદમી પાર્ટીના અંદરો અંદરના વિખવાદો પણ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં વોર્ડ નંબર 17માં પણ આમ આદમી પાર્ટીની અંદર ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓ સુરક્ષિત નથી, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છે, એવી ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના કાર્યાલય પર 25-30 આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. વોર્ડ નંબર 17ના આમ આદમી પાર્ટીના પ્રમુખ હેમલબેન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં પણ સુરતની અંદર પક્ષપલટાને આ દોર યથાવત રહે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. સુરત શહેરની અંદર ખાસ કરીને વાત કરીએ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે, જેનું હબ સુરત છે. ત્યારે સુરતથી જ રાજનીતિની શરૂઆત કરનારી આમ આદમી પાર્ટીના પગરવ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મંડાઈ રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો અંદરનો વિખવાદ બહાર આવી રહ્યો છે, જેમાં હાલ સુરતના વોર્ડ નંબર 17ની આ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાથી આમ આદમી પાર્ટીની જે પક્ષની એકતા અને ગરિમા છે એની અંદર પણ આજે અવનવી વાતો થઈ રહી છે. 158 કામરેજ વિધાનસભાના વોર્ડ નંબર 17ના આપના વોર્ડ પ્રમુખ મહિલા મોરચાના હેમલબેન આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા છે. અને બેને જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકોની સમસ્યા અને જે લોકોનું કામ થઈ રહ્યું છે અને નરેન્દ્રભાઈ જે હિન્દુસ્તાનને દુનિયાના નંબર 1 ઉપર ફલક ઉપર જે મૂકી રહ્યા છે એમની વિચારધારાને જોઈને હેમલબેન ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવા પ્રેરાયા છે. એ હેમલબેને જે વાત કરી કે અમને ત્યાં અમારી મહિલાઓની સુરક્ષા નથી દેખાતી, એટલે સુરક્ષિત જગ્યા અને સુરક્ષિત ભારતીય જનતા પાર્ટી જે વિચારધારા છે અને એટલે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છીએ. આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર આજે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આની પહેલાંની જે સરકારો હતી ત્યારે મહિલાઓ સુરક્ષિત નહોતી, મહિલાઓ રોડ ઉપર રાત્રે નીકળી નહોતી શકતી. આજે તમે જુઓ રાત્રે 3 વાગે પણ આ ગુજરાતની દીકરી એકલી પણ ગમે ત્યાં મુસાફરી કરી શકે છે અને પોતાના ઘેર પોતે સુરક્ષિત આવી શકે છે. ના, એવો કોઈ બનાવ બન્યો નથી. આજે જુઓ તો મહિલાઓ જે પહેલાંની અંદર જે આપણે વિચારતા હતા કે ખરેખર આપણી બહેનો દીકરીઓને આપણે કેમ સુરક્ષિત રાખી શકીશું, પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી મહિલાઓને સુરત મહાનગરપાલિકા કે અનેક ઇલેક્શનની અંદર 50% આરક્ષણ આપવામાં આવ્યું છે. અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમના મંત્રીમંડળની અંદરે પણ 11 બહેનોને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે મહિલાઓ આજે જે સુરક્ષિત બની છે અને આત્મનિર્ભર બની છે. મારું નામ હેમલ રૂડાણી છે. હું આપમાં હતી અત્યાર સુધી, પણ આપમાં ગઈકાલે બનેલા બનાવો, વોર્ડ નંબર 3માં અગાઉ જે બનાવ કોર્પોરેટર સાથે બન્યા છે એ બધું જોઈને મને એવું લાગે છે કે સ્ત્રીઓ ત્યાં સુરક્ષિત નથી. હું અને મારી ટીમ એટલા માટે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને આજે અમે જોડાયા છીએ. અને ઘણા એવા કામો હતા કે અમારા પોતાના જ કામો નહોતા થતા તો અમે જનતાના કામો કેવી રીતે એની પાસે કરાવશું, એ ઘણી વખત એવો મને ખુદને અનુભવ થયો છે. આથી મેં ફાઇનલ આજે નિર્ણય કરી જ લીધો કે હવે મારે ભાજપમાં જોડાવું છે અને આજે મેં જોડાઈ ગઈ છું. મારો હોદ્દો અત્યારે આપમાં પ્રમુખનો હતો, અત્યારે હું અહીંયા ભાજપમાં જોડાઈ છું. ઘણી બધી મહિલાઓ છે મારી સાથે, અંદાજે 30 મહિલાઓ છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.